હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ આવી રહી છે ટેટ પરીક્ષા ટેટ પરીક્ષાને ધ્યાને રાખીને મિત્રો આજે આપણે વાત કરવા માટે જઈ રહ્યા છીએ ટેટ પરીક્ષાના ગુજરાતીના સ્ટેન્ડર્ડ સેવનના વ્યાકરણ વિભાગ અંતર્ગત વ્યાકરણ વિભાગ શબ્દ છે હું એટલા માટે વાપરું છું કારણ કે અહીંયા આપણે શબ્દોને સમજવાના છે ટિપ્પણ જોવાના છે હવે આ તમામ ટિપ્પણ છે તમને ખૂબ ઉપયોગી બનવાના છે સ્ટેન્ડર્ડ સેવન સેમિસ્ટર ટુ ના પ્રેઝન્ટ કરી રહીશું તમારી સમક્ષ એ સિવાય મિત્રો આપણે ઓલમોસ્ટ કન્ટેન રિલેટેડ છે ઘણા વિડીયો અપલોડ કરી ચૂક્યા છીએ જો કદાચ આપ પહેલી વહેલા વાર હોય તો અહીંયા આઈ આઈકોન ઉપર અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સ ઉપર આપને નવા નવા વિડીયો છે મળી જશે તો જોઈ લેશો ફર્સ્ટ વાત કરીએ મિત્રો પહેલાં જ પાર્ટથી શરૂઆત કરીશું ત્યારે તમારે યાદ રાખવાનું છે અહીંયા કે શબ્દ સમજૂતીની અંદર પહેલો વહેલો શબ્દ છે જ્યેષ્ઠ શબ્દ વારંવાર સંભળાતો છે મોટા વૃત્તિ શિષ્યવૃત્તિ સોરઠ સૌરાષ્ટ્રનો એક પ્રદેશ ભાદર નદીની દક્ષિણ સમુદ્ર સુધીનો પ્રદેશ છે કે જેને આપણે સોરઠ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ ખાસ કરીને જુનાગઢ જિલ્લાનો પ્રદેશ માનસિક અહીં ભાષા ગણિત વિજ્ઞાન વગેરે વિષયો છે ગાફેલ પોતાની હિત કે લોભની ચિંતા કે વિચાર કરનાર ગફલત ભૂલ નઠારું ખરાબ અવગણના ઉપેક્ષા કે ધ્યાનમાં ન લેવું બીજું ધોરણ અગાઉનું સ્ટાન્ડર્ડ સેકન્ડ હાલનું છેલ્લું ધોરણ યુકિલિન ઈસવીસન પૂર્વે ત્રણસોમાં ઇજિપ્ત એલેક્ઝાન્ડિયામાં થઈ ગયેલા યુકિલિડ નામના અભ્યાસી કે જેણે ભૂમિતિના કેટલાક સિદ્ધાંતો આપ્યા પ્રમે ભૂમિતિનો કોઈ એક સિદ્ધાંતને સાબિત કરવા માટે તાર્કિક પદ્ધતિ હિબ્રુ યહુદીના પ્રાચીન યહૂદી પ્રજાની પ્રાચીન અને મૂળ ભાષા ત્યાર પછી નેક્સ્ટ પાર્ટની વિશે વાત કરીએ તો શબ્દ સમજૂતી અંતર્ગત જર્ની શબ્દ છે આમ જાણો છો બોટાદ ઘરનું ખૂબ જ પ્રખ્યાત એવું કાવ્ય છે કે જેની પ્રસ્તુત શબ્દ સમજૂતી છે જન્મ આપનાર મા અથવા માતા ત્યાર પછી મિત્રો મધુ એટલે મધ જુદેરી બિન અનોખી લાડવાચક પ્રયોગ સામાન્ય રીતે કવિતામાં પ્રયોજાય છે અમીની અમૃતની દોહલા દુર્લભ સહેજે ન મળે તે શશી ચંદ્ર સોડ્ય પડખું કોડ હોશ કોડ એટલે હોશ લહાન એટલે ખુશાલીના પ્રસંગે અપાતી ભેટ આપણે લાહણી શબ્દ પણ એની માટે પ્રયોજીએ છીએ અચળ જે સ્થિર છે તેવું જે ચલિત થતું નથી અચલા અને ન થાય તેવી અચળ આ શબ્દ છે એ ઘણી બધી વાર પૃથ્વી માટે પણ સંસ્કૃતની અંદર પ્રયોજાયેલો છો યાદ રાખજો ચડતી વધતી અથવા ઓછી ઉજાસ પ્રકાશ અને તેજ ત્યાર પછી ના પાઠના શબ્દ સમજૂતી જોઈએ તો ધૈર્યા ધૈરિયા હોળી ખીલવા નીકળવા ઘેરમાં નો માણસ ગેળિયો ઠીંગણો પણ વેગથી ચાલતો એક જાતનો બળદ ખાસ કરીને તમને અહીંયા ઈઝી ઇઝી પ્રશ્ન મુદ્દાઓ નહીં પૂછાયેલા યાદ રાખજો ક્યાંક ક્યાંક નહીં સાંભળેલા હોય એવા પ્રશ્ન છે તમને અહીંયા પૂછાઈ શકે એવું છે લોલ વિલો એટલે સૌંદર્ય ત્રણ પ્રખ્યાત કવિ નર્મદ નવલરામ નવલકથાકાર નંદ શંકર મહેતા આગ રેલમાં ભાંગેલું સન અઢારસો ને સાડત્રીસમાં એપ્રિલમાં મોટી આગથી અને સન અઢારસો ને ઓગણચાલીસમાં મોટી રેલની રેલથી ખુવાર થયેલું લૂંટે લૂંટાયેલું સન ઓગણીસો ચોસઠમાં શિવાજી દ્વારા લૂંટાયેલું ધર્મપૌલી ગ્રીકવાસીઓ પર ઈરાનીઓએ આક્રમણ કરેલું ત્યારે લોકશાહીના રક્ષણ માટે ગ્રીકો નિડાસે ગરમ પાણીમાં જરાવાળા આ સાકડા મશહૂર મેદાનમાં ઉગ્ર લડત આપી હતી પછી આવે છે ફરાસિયા ફ્રાન્સના વતની ફ્રેન્ચ વલંદા હોલેન્ડ વતની ડચ લોકો ખૂટો બે એટલે પાયો નાખો ઘણું નાખ્યું કોઠી નાખી વગેરે વેડ અને એટલે ઢેફા મેલા મિશ્રમથી બનેલો શબ્દ હેર્યું બાકામાંથી છિદ્ર પાડતું સૂર્યનું કિરણ ત્યાર પછી છે ધરા તેલ ધારવત તેલની ધાર પાણી પર પડે તોય તે અલગ રહે શબ્દ સમજૂતી શૈષવવાનું થાય તેવું દુઃખ પીડા કે કષ્ટ માલસ્પટ મનનો પડદો ચિત ઉપર જટિલ જલ્દી ન ઉકેલી શકાય તેવું મુશ્કેલ સમસ્યા કોયડો કે પ્રશ્ન અસ્તિત્વ હયાતી હસ્તી મહાલવાની મોજ કરવાની તીવ્ર ખૂબ જ અતિશય નેપોલિયન વિશ્વ વિજેતા બનાવવાની મહત્વકાંક્ષા ધરાવતો ફ્રાન્સનો એક શાસક શકથળી બૂટની અંદર નાખવામાં આવતું નરમ છૂટું પડ જેને આપણે સુખ તળી અથવા શકતળી બંને નામે ઓળખીએ છીએ પરમાણુ માપ બૂટનું માપ અહીં લેવાનું છે બૂટનું માપ બરાબર છે આમ પરમાણુનો અર્થ થાય માપ પ્રોજેક્ટ શબ્દ છે એ પ્રયોજાય છે અહીંયા મિત્રો યોજના અંતર્ગત અહીં બૂટ ખરીદવાની યોજના અંતર્ગત પ્રોજેક્ટ શબ્દ પ્રયોજાયો છે અસહ્ય સહન ન થાય તેવું ઉત્કંઠા આતુરતા આવંતારિયા એટલે આવતારિયા ભગના હૃદયે ભાંગેલ રહીએ મનથી વેણ એટલે વચન આક્રોશ એટલે ગુસ્સો ધુઆપુઆ એટલે આવેશ કે ગુસ્સાથી બાવરું બનવું ધુઆપુઆ થવું ઓઠું એટલે ખૂટ તૈયાર કરવાનું તેના માપનું અને તેના આકાર લાકડાનું સાધન કે બીબુ અવાચક એટલે મૂંગા થઈ જવું ચૂપ થઈ જવું અવિરત એટલે સતત વિરામ એટલે એટલે કે હદ પાર ખૂબ વિષાદ ખેદ નિરાશા શોખ વાયદા મુક્ત કામ પૂરું કરવા માટેની મુદત એટલે વાયદો વાઘરી એટલે ચામડાની સાંકડી પટ્ટી વાઘરી એટલે ચામડાની પટ્ટી કે દોરી અને સુલક એટલે થોડું અલ્પતુચ તો મિત્રો આટા તમારા સેમિસ્ટર ટુના કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્ન કદાચ આપ પણ જો ટેટ પરીક્ષા આપી રહ્યા છો તો આવા જ વિડીયો અહીંયા મળતા રહેશે તો જોડાઈ જજો ડેટ વન અને ટેટ ટુની પ્રિપેરેશન માટે આજથી આપણે એસએસના વિડીયો પણ શરૂ કરેલા છે તો સામાજિક વાળા વિદ્યાર્થી મિત્રોએ ખાસ જોઈન્ટ થવું અને પીડીએફ રીડ કરવી